विद्यार्थी मित्रों, मायसेल्फ हार्दिक सर, श्री सारस्वत विद्यालय वापी में आप सबनु स्वागत है। मित्रों, आपणे जेनेटिक्स चैप्टर भणी रहा छे, जनीन विद्या प्रकरण 5 में आपणे घणी बधी वातो करी। लास्ट लेक्चर में आपणे द्विसंकरणनो प्रयोग जोयो, ए उपरांत अपूर्ण प्रभुतानी वात करी। हवे आपणे ए प्रकरणमां आगळ वधीए छे। हवे टॉपिक छे आजनो सहप्रभाविता। लास्ट टाइम जोयुं हतुं अपूर्ण प्रभुता, अपूर्ण प्रभुता मिराबिलिस जलापा प्लांटनी अंदर अपूर्ण प्रभुतानो आपणे अभ्यास कर्यो हतो। मित्रों, तो सहप्रभाविता तो एक शब्द छे, कोडोमिनन्स। सह एटले साथे। तो जोईए अहींया कि अहीं कारकोमां प्रभावी के प्रच्छन्न संबंधोनो अभाव होय छे। आपणे ख्याल छे कि कारकोमां क्यां तो प्रभावी होय क्यां तो प्रच्छन्न होय, पण आवा संबंधोनो અહીં અભાવ હોય છે। મિત્રો, એક પ્રભાવી હોય, એક પ્રચ્છન્ન હોઈ શકે, પ્રભાવી ક્યાં તો પ્રચ્છન્ન, પ્રભાવી કે પ્રચ્છન્ન, પરંતુ અહીં એવા સંબંધોનો અભાવ છે। અને બંને જનીનો તેમની અભિવ્યક્તિ, બંને જનીનો તેમની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે છે। મિત્રો, એનો મતલબ એ થાય કે આ જે બંને જનીનો છે, પ્રભાવી પ્રચ્છન્ન જેવું નહીં, બંને પોતપોતાની અભિવ્યક્તિ દર્શાવશે અહીં, તો જેને આપણે અહીં સહપ્રભાવિતા કહેવામાં આવે છે। એક લક્ષણ બીજા લક્ષણ સાથે મિશ્ર થતું નથી, લક્ષણ મિશ્ર થતું નથી। આપણે અપૂર્ણ પ્રભુતામાં જોયું મિત્રો કે મિરાબિલિસ જલાપા પ્લાન્ટમાં આપણે લાલ રંગના પુષ્પ, સફેદ રંગના પુષ્પ જ્યારે મિશ્ર થયું ત્યારે જે પુષ્પ મળ્યું એ પુષ્પ ગુલાબી રંગનું પુષ્પ હતું, યાદ કરજો। પણ અહીં જે સહપ્રભાવિતા છે એમાં એક લક્ષણ બીજા લક્ષણ સાથે મિશ્ર થતું નથી, કે કોઈ પ્રભાવી કે પ્રચ્છન્ન જેવો કોઈ સંબંધ નથી, પરંતુ બંને પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે છે। એનો મતલબ બંને જ પોતાનો પ્રભાવ દર્શાવે છે એમ કહીએ તો ચાલે। માટે નામ છે સહપ્રભાવિતા। ઉદાહરણ લઈએ તો પાલતુ પ્રાણીની ત્વચા, જે ગાય ભેંસ જે હોય, ઢોર, તો એ પાલતુ પ્રાણીની ત્વચાના રંગમાં એની રૂવાટી એની અંદર એનો અભ્યાસ કર્યો, રૂવાટીની અંદર સહપ્રભાવિતા મિત્રો જોવા મળી। તમે ગાય ભેંસને જુઓ છો, ગાયને જુઓ છો ખાસ કરીને વિવિધ રંગની, તો એમાં પેરેન્ટ પેઢી, પી પેઢી તરીકે સમજો કે કાળી રૂવાટીવાળી અને સફેદ રૂવાટીવાળી, તો પેરેન્ટ છે આ પિતૃ પેઢી છે કાળી રૂવાટી અને સફેદ રૂવાટીવાળા, તો F1 પેઢીની અંદર શું રિઝલ્ટ મળ્યું, કાબર ચિત્રા મળ્યા। એનું ફરીથી સંકરણ કર્યું તો F2 પેઢીની અંદર જે રિઝલ્ટ મળ્યું તે કંઈક આ પ્રમાણે મળ્યું, 1:2:1, કાળી રૂવાટીવાળા મળ્યા, કાબરચિત્રી મળ્યા અને સફેદ રૂવાટીવાળા મળ્યા। તો અહીં કાબરચિત્રી રૂવાટી પણ એ મિશ્ર નથી થયા, અહીં કાબરચિત્રી રૂવાટી બંને પ્રકારના એટલે કે કાળાવાળ અને સફેદવાળ બંને ધરાવે છે। આ જે કાબરચિત્રી રૂવાટી આવી એ કાબરચિત્રી રૂવાટી જે દેખાય છે એની અંદર કાળી રૂવાટી અને સફેદ રૂવાટી બંને સ્વતંત્ર રીતે તમને જોવા મળશે, એ બંને લક્ષણો મિશ્ર થતા નથી। અહીં લક્ષણો મિશ્ર થતા નથી, બંને લક્ષણો સમાનપણે અભિવ્યક્ત થાય છે, આ અગત્યની વાત। બંને લક્ષણો સમાનપણે અભિવ્યક્ત થાય છે। તો મિત્રો, આ થઈ ગઈ સહપ્રભાવિતાની વાત, કે એક લક્ષણ બીજા લક્ષણ સાથે મિશ્ર થતું નથી, બંને જનીનો પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે છે। બીજું ઉદાહરણ અહીંયા અન્ય આ તો રૂવાટીનું ઉદાહરણ થયું પાલતુ પ્રાણીઓમાં, એ સિવાય એબી રુધિર જૂથનો વારસો જે છે એમાં તમે જોઈ શકો છો IA અને IB, અહીંયા A અને B બંને એન્ટીજનની વાત છે, તો બંને પોતાની સ્વતંત્ર રજૂઆત અહીં કરે છે એબી રુધિર જૂથની અંદર। બીજું ઉદાહરણ છે સિકલસેલ એનિમિયાનો વાહકની જો વાત કરીએ તો એમાં HbA અને HbS, HbS એ સિકલસેલ એનિમિયા દર્શાવે છે, HbA એ નોર્મલ છે, તો HbA અને HbS વાળું જે જનીન પ્રકાર એ સિકલસેલ એનિમિયાનો વાહક થશે। તો મિત્રો, આ એના અન્ય ઉદાહરણો થયા। તો સહપ્રભાવિતા પાલતુ પ્રાણીઓમાં
અને આ અન્ય ઉદાહરણો પરથી પણ અહીં પ્રશ્ન આવી શકે છે મિત્રો. મિત્રો આગળ વધીએ. હવે વાત આવે છે બહુવિકલ્પી જનીનો. બહુવિકલ્પી જનીનો એટલે અહીં એક કરતાં વધુ વિકલ્પ મળે છે અને બે કરતાં વધુ વિકલ્પ મળે છે. એક જ જનીનના બે કરતાં વધુ એકાંતરિત પ્રકારો. આપણે જોયું કે ક્યાં તો પ્રભાવી હોય ક્યાં તો પ્રચ્છન્ન હોય, પરંતુ અહીં બે કરતાં વધુ વિકલ્પ મળે છે તો આવા જનીનોને બહુવૈકલ્પિક જનીનો કહીશું. આ કારકો સમજાત રંગસૂત્રો પર આવેલા હોય છે. અહીંથી પ્રશ્ન બની શકે છે બે કરતાં વધુ વિકલ્પ હોઈ શકે અને સમજાત રંગસૂત્ર પર આવા જનીનો આવેલા હોય છે. તો એને સમજવા માટે સૌથી સરસ ઉદાહરણ છે અહીં રુધિર જૂથ નો વારસો. આપણે રુધિર જૂથ બ્લડ ગ્રુપ વિશે આપણે જાણીએ છીએ. કાર્લ લેન્ડસ્ટીનરે રુધિર જૂથ વિશે માહિતી આપી હતી, તમને ખ્યાલ છે. એ બી અને ઓ બ્લડ ગ્રુપ વિશે આપણે જાણીએ છીએ. એમાં સર્વગ્રાહી એ બી ગ્રુપ છે અને સર્વદાતા યુનિવર્સલ ડોનર જે છે એ ઓ ગ્રુપ છે. એટલે ઓ જૂથ સર્વદાતા એ આપી શકે બધાને, સર્વ ડોનર કહેવાય યુનિવર્સલ ડોનર, જ્યારે એ બી વાળો સર્વગ્રાહી છે યુનિવર્સલ રિસિપિયન્ટ છે. તો યાદ રાખશો. તો આ ગ્રુપની વાત કરીએ, એના જનીન પ્રકારની મિત્રો વાત કરીએ તો એ જૂથમાં અહીં બે વિકલ્પ મળ્યા. આઈ એ વાળાનું રુધિર જૂથ એ હોઈ શકે અથવા એનો જનીન પ્રકાર આઈ એ સ્મોલ આઈ હોઈ શકે. અહીં આઈ એ જે છે એ એન્ટીજન બનવા માટે જવાબદાર છે, જ્યારે સ્મોલ આઈ જે છે એ એન્ટીજન ન બનવા માટે જવાબદાર છે. તો અહીં આ બે વિકલ્પ પ્રાપ્ત થયા છે. બી રુધિર જૂથની વાત કરીએ તો અહીં પણ એવું છે આઈ બી અથવા એનો જનીન પ્રકાર આઈ બી સ્મોલ આઈ હોઈ શકે છે. એ બી રુધિર જૂથની વાત કરીએ તો એમાં આઈ એ અને આઈ બી હોઈ શકે. ઓ રુધિર જૂથ માટે સ્મોલ આઈ કારણ કે અહીં કોઈ એન્ટીજન બનતા નથી. તો તમે જોઈ શકો છો અહીં 1 2 3 4 5 6 અલગ અલગ પ્રકારના તમને જનીન પ્રકાર મળે છે મિત્રો અહીં રુધિર જૂથની અંદર. તો અહીંથી આવા પણ પ્રશ્ન આવી શકે કે સર્વગ્રાહી રુધિર જૂથ કયું, સર્વદાતા રુધિર જૂથ કયું. તો સર્વગ્રાહીનો જનીન પ્રકાર જણાવો, સર્વદાતાનો જનીન પ્રકાર જણાવો, એ જૂથવાળાનો જનીન પ્રકાર જણાવો, આનો જનીન પ્રકાર, અથવા તો જનીન પ્રકાર આપે અને એના ઉપરથી કયું રુધિર જૂથ છે એ જણાવો, આવા પણ પ્રશ્ન આવી શકે છે. તો એ બી રુધિર જૂથની વાત, એ બી ઓ રુધિર જૂથ માટે ત્રણ કારકો દ્વારા એ નક્કી થાય છે, આઈ એ આઈ બી અને સ્મોલ આઈ. તો આઈ એ મીન્સ એ એન્ટીજન બનવા માટે જવાબદાર જનીન, આઈ બી બી એન્ટીજન બનવા માટે જવાબદાર, અને સ્મોલ આઈ એ એન્ટીજન ન બનવા માટે જવાબદાર, જેમાં આ બંને પ્રભાવી છે અને સ્મોલ આઈ જે છે એ પ્રચ્છન્ન છે. તો આજે એ બી ઓ રુધિર જૂથની વાત કરી ત્રણ કારકો દ્વારા નક્કી થાય. જો એન એ જનીનના કારકોની સંખ્યા હોય તો સંભવિત જનીન પ્રકાર માટે આપણે સૂત્ર લઈએ એન બ્રેકેટમાં એન પ્લસ વન બાય ટુ. તો સંભવિત જનીન પ્રકાર જે છે આપણે ત્રણ કારકો લઈએ, ત્રણ લઈએ એન બરાબર, તો અહીં મળે છે 3 ને 1 4 તારી 12 12 ભાગ્યા 2 એટલે આન્સર મળે છે 6. સંભવિત જનીન પ્રકાર અહીં 6 મળે છે. તો મિત્રો અહીં આવી આંકડાકીય માહિતી પરથી પણ આવા પ્રશ્નો આવી શકે છે. તો યાદ રાખજો એક જ જનીનના બે કરતાં વધુ એકાંતરિત પ્રકારો દર્શાવે છે. કોણ? બહુવૈકલ્પિક જનીનોમાં એ રુધિર જૂથનો વારસો જે છે તે. આગળ વધીએ છીએ હવે મિત્રો, એવું જ બીજું લઈએ પ્લિયોટ્રોપિક જનીન, પ્લિયોટ્રોપિઝમ અને પ્લિયોટ્રોપિઝમ દર્શાવતા જનીનો જે છે એને કહેવાય પ્લિયોટ્રોપિક જનીનો. તો આપણે પ્લિયોટ્રોપિકની વાત કરીએ, એક જનીન દ્વારા બે અથવા વધુ લક્ષણો પર નિયંત્રણ. આપણે મોટાભાગે જોયું કે એક જનીન એક લક્ષણ પર નિયંત્રણ હોય બરાબર. તો અહીં એક જનીન એ બે અથવા બેથી વધુ લક્ષણો પર નિયંત્રણ કરે છે. એનો મતલબ એવો થયો કે એક ચાવી વડે ઘણા બધા તાળા ખુલે છે એવી કંઈક વાત થાય છે.
एक जनीन द्वारा बे अथवा वधु लक्षणों पर नियंत्रण करता जनीनों ने आपणे शू कहीशू प्लियोट्रॉपिक जनीनों अने ए जे घटना छे एने कहेवाय छे प्लियोट्रॉपिज्म। तो उदाहरण लईए मित्रों, अहीं उदाहरण ड्रोसोफिला तमे नाम सांभळ्युं छे, फळमाखी जे फळने नुकसान करे छे, फळमाखी। ड्रोसोफिलामां जनीन पाखनी लंबाई सिवाय, एमां जे जनीन छे એ પાકની લંબાઈ માટેનું જનીન, પાકની લંબાઈ પર તો અસર કરે જ છે કે અવશિષ્ટ પાક છે, લાંબી પાક, ટૂંકી પાક, તો એ પાકની લંબાઈ સિવાય પણ એ અન્ય બાબતો પર, જેમ કે શુક્રસંગ્રાશયની રચના, દ્રઢ લોમો, પાકની પાછળ બેલેન્સર છે, સંતુલન કરતી બીજી નાજુક પાંખો, ઈંડા મૂકવાની ક્ષમતા વગેરે, ઓછા ઈંડા મૂકવા વગેરે, તો એ સિવાય પણ આવા લક્ષણો પર એની અસર છે મિત્રો। અહીંથી પણ પ્રશ્ન આવે, યાદ રાખજો મિત્રો, ડ્રોસોફિલા ફળમાખીની હું વાત કરું છું, ફળમાખીમાં કે પાંખની લંબાઈ માટેનું જનીન છે, એ જનીન પાંખની લંબાઈ પર અસર કરશે, પણ એની સાથે સાથે લંબાઈ સિવાય પણ આ બધી રચનાઓ જે છે, શુક્રસંગ્રાશય, દ્રઢ લોમો, બેલેન્સર છે, ઓછા ઈંડા મૂકવાની ક્ષમતા વગેરે જેવી આ બધી બાબતો પર પણ એની અસર જોવા મળે છે। તો આ થયું પ્લિયોટ્રોપિઝમ। અન્ય ઉદાહરણ પણ આપણે લઈ શકીએ કે વટાણાના છોડની વાત છે મિત્રો, બીજા વર્ણનો રંગ, અહીં રંગ પુષ્પનો રંગ અને પર્ણમાં લાલ કલરનું ટપકું, તો આ જે છોડની અંદર અહીં આવા બીજા લક્ષણોનું વૈવિધ્ય પર આવું અસર જોવા મળે છે પ્લિયોટ્રોપિક જનીનના લીધે। તો ઇનશોર્ટ યાદ રાખો કે પ્લિયોટ્રોપિક જનીન એટલે એક જનીન દ્વારા બે અથવા વધુ લક્ષણો પર નિયંત્રણ। મિત્રો, અહીંથી ઘણા બધા MCQ બની શકે છે, યાદ રાખજો। પ્લિયોટ્રોપિક જનીનના ઉદાહરણો પરથી આવી શકે, અહીં રુધિર જૂથ પરથી પણ પ્રશ્નો આવી શકે છે। મિત્રો, આગળ વધીએ, હવે વાત આવે છે ઘાતક જનીનો, ઘાતક એટલે કે લેથલ જીન્સ, ઘાતક જનીન। તો શું થાય છે જોઈએ, એમાં એવા જનીનો કે જે સંયુગ્મી અવસ્થામાં સજીવનું મૃત્યુ પ્રેરે છે, એવા જનીનોને ઘાતક જનીનો કહીશું। એવા જનીનો છે જે સંયુગ્મી અવસ્થામાં સજીવનું મૃત્યુ પ્રેરે છે। આ જનીનો પ્રભાવી કે પ્રચ્છન્ન એમ બંને અવસ્થામાં હોઈ શકે છે, પ્રભાવી કે પ્રચ્છન્ન બંને અવસ્થામાં હોઈ શકે, પરંતુ મુખ્યત્વે પ્રચ્છન્ન જનીનો જ અહીં જવાબદાર બને છે મૃત્યુ માટે। તો ઘાતક જનીન એટલે શું, પહેલો પ્રશ્ન, તો એવા જનીનો કે જે સમયુગ્મી અવસ્થામાં સજીવનું મૃત્યુ પ્રેરે છે, યાદ રાખશો, મુખ્યત્વે પ્રચ્છન્ન જનીનો જવાબદાર હોય છે। ઘાતક જનીનની વાત એલ ક્યુનેટ દ્વારા ઉંદરની ત્વચામાંથી શોધવામાં આવ્યું હતું। એલ ક્યુનેટ એટલે બીજો પ્રશ્ન બન્યો કે આ ઘાતક જનીન લેથલ જીન્સની વાત કોણે કરી હતી, તો એલ ક્યુનેટ દ્વારા ઉંદરની ત્વચા એના રંગની અંદર એમાં શોધવામાં આવ્યું હતું। હવે એના શરીરના રંગની વાત છે કે શરીરનો પીળો રંગ, કેપિટલ વાય એને માટે લઈએ છે, એ સાધારણ બદામી રંગ, સ્મોલ વાય ઉપર પ્રભાવી છે। શરીરનો પીળો વાય, કેપિટલ વાય, પીળો રંગ એ સાધારણ બદામી રંગ, સ્મોલ વાય ઉપર પ્રભાવી છે। શરીરના પીળા રંગનો જનીન અહીં ઘાતક છે, ઘાતક જીન, જે ઘાતક કયું છે અહીં જનીન, પીળા રંગનો, તેથી સમયુગ્મી પીળા ઉંદર ક્યારેય સંતતિમાં પ્રાપ્ત થતા નથી। કેવા ઉંદરો? સમયુગ્મી પીળા ઉંદર ક્યારેય પ્રાપ્ત થતા નથી, કેમ? કારણ કે એનું ભ્રૂણીય અવસ્થામાં જ એનું મૃત્યુ થઈ જાય છે મિત્રો, ભ્રૂણીય અવસ્થામાં જ એ સર્વાઈવ થતા નથી, તો એને માટે ભ્રૂણીય અવસ્થામાં મૃત્યુ પામે છે, એને માટે જવાબદાર કોણ? તો આ ઘાતક જનીન જવાબદાર છે। હવે જ્યારે પીળા ઉંદર વાય, સ્મોલ વાયનું સંકરણ તેઓની વચ્ચે કરાવવામાં આવે છે, ત્યારે શરીરના પીળા અને બદામી રંગનું પ્રમાણ જે છે એ કંઈક 2:1 મળે છે મિત્રો। અહીં આપણે જોઈએ, પી પેઢી
कैपिटल वाई स्मॉल वाई पीड़ा नु संकरण करे आव्यु फरीथी पीड़ा ज कैपिटल वाई स्मॉल वाई। तो एफ वन संतति में एफ वन पेढ़ी नी अंदर आपणे चेक करिए तो अहीं जन्यो बतावा छे कैपिटल वाई स्मॉल वाई कैपिटल वाई स्मॉल वाई अहीं मळे छे बन्ने कैपिटल वाई कैपिटल वाई कैपिटल वाई बन्ने समयुग्मी छे। समयुग्मी आ घातक अहीं मृत्यु थाय छे। आजे आजे समयुग्मी पीड़ा छे तो आजे उंदर छे एनुं भ्रूणीय अवस्था में ज मृत्यु थशे। અહીં કેપિટલ વાય સ્મોલ વાય એ પણ પીડા છે, કેપિટલ વાય સ્મોલ વાય એ પીડા છે અને વિષમયુગ્મી છે, એ વિષમયુગ્મી છે અને સ્મોલ વાય એ બદામી રંગના છે। અહીં તો તમે જોઈ શકો છો કે આ બે વિષમયુગ્મી પીડા છે અને આ જે છે એ બદામી રંગના છે, પરંતુ જે મૃત્યુ પામ્યા વાય વાય કેપિટલ વાય કેપિટલ વાય એ ભ્રૂણીય તબક્કામાં મૃત્યુ બાદ જે બચ્યા તે પ્રમાણ રૂપાંતરિત પ્રમાણ કેટલું મળ્યું? 2:1 મળ્યું, એટલે બે આ જે વિષમયુગ્મી પીડા અને આ બદામી। તો તમે જોઈ શકો છો કે સમયુગ્મી અવસ્થામાં સજીવનું મૃત્યુ પ્રેરે, તો આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સમયુગ્મી છે, કેપિટલ વાય કેપિટલ વાય સમયુગ્મી જનીનો છે અને એના લીધે અહીં ઉંદરનું મૃત્યુ થયું। તો યાદ રાખજો ઘાતક જનીનો કે સમયુગ્મી અવસ્થામાં સજીવનું મૃત્યુ પ્રેરે છે। આવા અન્ય ઉદાહરણ પણ મળ્યા, આ તો ક્યુનેટે જે પ્રયોગ કર્યો એ ઉંદર પર પ્રયોગો કર્યો, એવા અન્ય વૈજ્ઞાનિકોએ અલગ અલગ સજીવો પર ત્યારબાદ પ્રયોગો કર્યા। અન્ય ઉદાહરણની વાત કરીએ તો સ્નેપડ્રેગન વનસ્પતિની વાત કરીએ, એના છોડમાં સમયુગ્મી સોનેરી પર્ણો ક્યારેય મળતા નથી, પર્ણો છોડમાં લીલા હોય, પણ અહીં જે બીજા પર્ણોની વાત કરે છે કે આ સમયુગ્મી સોનેરી પર્ણો એમાં ક્યારેય મળતા નથી, એનું રીઝન પણ આ જ છે કે સમયુગ્મી અવસ્થામાં એ નુકસાન કરે છે। મિત્રો, તો યાદ રાખજો આ થયા ઘાતક જનીનો। અહીંથી પણ પ્રશ્નો આવી શકે છે મિત્રો કે ઉંદર પર ત્વચામાં કોણે સંશોધન કર્યું હતું, તો એલ ક્યુનેટનું નામ યાદ રાખજો। પ્રભાવી અને પ્રચ્છન્નપણા પરથી પણ પ્રશ્ન આવે, તો ખાસ યાદ રાખજો સમયુગ્મી અવસ્થામાં સજીવનું મૃત્યુ પ્રેરે છે। અને આ પ્રમાણ યાદ રાખજો, જે ભ્રૂણીય અવસ્થામાં મૃત્યુ બાદ જે પ્રમાણ મળ્યું એ કેટલું મળ્યું? તો 2:1 પ્રમાણ મળે છે। મિત્રો, આગળ વધીએ, કેટલાક MCQ લઈએ આપણે। આપણે જે ચર્ચા કરી એ ટોપિક પરથી કેવી રીતે MCQ પૂછી શકાય, કેવા પ્રશ્નો આવે, તો તે આપણે જોઈએ। તો સૌ ધ્યાન આપે, પ્રશ્ન છે દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીનું પ્રાપ્ત પરિણામ ખાલી જગ્યા। મિત્રો, મેં તમને વારંવાર કીધું છે કે પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચો અને અગત્યના શબ્દને અંડરલાઈન કરવી। તો દ્વિસંકરણનો પ્રયોગ, અગત્યનો શબ્દ છે દ્વિસંકરણનો અને F2 પેઢીમાં, એટલે મેન્ડલે જ્યારે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો હતો એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો પ્રયોગ, અને એ દરમિયાન F2 જનરેશનમાં શું પ્રમાણ મળેલું તો યાદ કરજો, શું હતું પ્રમાણ? 9:1:3:3, 9:3:3:1, 1:3:3:9, 3:1:1:9। તો મિત્રો યાદ કરજો દ્વિસંકરણના પ્રયોગમાં જે મળતું પરિણામ હતું એ કંઈક 9:3:3:1 હતું। યાદ કરજો ગોળ પીળા, ગોળ લીલા, ખરબચડા લીલા વગેરે પરિણામો મળતા હતા। 9:3:3:1 ગોળ પીળા, ગોળ લીલા, ખરબચડા પીળા, ખરબચડા લીલા જેવા પરિણામો પ્રાપ્ત થતા હતા। બીજો પ્રશ્ન લઈએ, એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિનું જનીન પ્રકાર, અગત્યનો શબ્દ અહીં કયો છે? એ રુધિર જૂથ એટલે કે જેનું બ્લડ ગ્રુપ A છે એ વ્યક્તિનો જનીન પ્રકાર કેવો હશે? હમણાં થોડો વાર પહેલાં જ આપણે બહુવિકલ્પી જનીનોની વાત કરી ત્યારે રુધિર જૂથ વિશે મેં તમને કીધું કે અહીંથી પ્રશ્ન આવી શકે છે, IA, IB, IB, IA, IB। મિત્રો, એ રુધિર જૂથ છે એટલે સ્વાભાવિક છે કે બી એન્ટીજન તો આવતો જ નથી અહીંયા, એટલે એન્ટીજન આવે છે A, તો સ્વાભાવિક છે અહીં આન્સર જે છે આપણો ક્લિયર થાય કે IA જે છે એનો જનીન પ્રકાર થશે, તે એ જ એ રુધિર જૂથવાળા વ્યક્તિનો જનીન પ્રકાર શું થશે? IA, IA।
तो मित्रों आना पर एक बीजो प्रश्न बनी जाए, शू बने बी रुधिर जूथवाड़ा व्यक्ति जनीन प्रकार पूछे आना पर अँ बी कर दे तो आप आंसर शू आ जाए पी आई बी परंतु अँ शू है ए रुधिर जूथ एट आंसर आए आई ए आई ए। आग बढ़ी ओ रुधिर जूथ धरावती व्यक्ति जनीन प्रकार। मित्रों खास अगत्य शब्द है कि जेनु रुधिर जूथ ओ है। अपने बात करी सर्वदाता सर्वग्राही वगैरह बातों करी तो ओनी बात करिए तो तमने ख्याल है कि ओ रुधिर जूथ में कोईपण प्रकार एंटीजन होता नहीं। तो आई ए तो नहीं आवशे, आई बी नहीं आवे, आई ए बी पण नहीं आवे, स्मॉल आई अहीं कोईपण एंटीजन देखातो नहीं। तो आपणे ख्याल आवे छे अहीं के ओ रुधिर जूथवाळा व्यक्तिनो जनीन प्रकार शुं थशे, अहीं स्मॉल आई। आगळ वधीए छे सर्वग्राही रुधिर जूथ प्रश्न आव्यो। सर्वग्राही अने सर्वदाता आपणे भण्या छे, सर्वदाता युनिवर्सल डोनर। ओ रुधिर जूथवाळो व्यक्ति ओ ब्लड ग्रुपवाळो ए युनिवर्सल डोनर छे, सर्वदाता छे, ज्यारे ए बी ब्लड ग्रुपवाळा जे छे ए सर्वग्राही छे, युनिवर्सल रिसिपिएंट छे। तो अहीं आंसर शुं आवे छे ए बी। मित्रों आगळ वधीए एक ज जनीन द्वारा वधारे असर दर्शावती घटना। एक ज जनीन अने वधारे असर तो तमने ख्याल छे मित्रों हमणां थोड़ो वार पहेला चर्चा करी, आपणे अलग अलग प्रकारनी चर्चाओ जोई, एक जनीन एक असर, एक जनीन घणी बधी असरो। तो एने आपणे शुं कहेता हता, ऑप्शन जोईए प्लियोसाइट, प्लियोट्रॉपिज्म, अपूर्ण प्रभुता के एक पण नहीं। आ तो नहीं आवशे, आ पण नथी, एटले प्लियोसाइट के प्लियोट्रॉपिज्म तो तरत ज आपणुं ध्यान जाए छे प्लियोट्रॉपिज्म अने ए दर्शावता जनीनोने प्लियोट्रॉपिक जनीनोनी वात आपणे करी हती। आगळ वधीए छे प्रश्नमां, जो माता पितानुं रुधिर जूथ बी अने ए बी होय तो संतानमां कया जूथनी शक्यता नथी। माता पितानुं रुधिर जूथ कयुं छे बी अने ए बी तो कया जूथनी शक्यता नथी। नथी शब्द छे मित्रों याद राखजो, एटले संतानुं ब्लड ग्रुप कयुं न होई शके। तो बी अने ए बी होय तो संतानुं रुधिर जूथ स्वाभाविक ए आवी शके, बी आवी शके, ए बी आवी शके, परंतु एनुं ओ ब्लड ग्रुप न होय। केम के आ बन्नेमां ए अने बी बन्ने एंटीजन छे, एटले बन्नेमांथी एक एंटीजन आवशे ज, एटले के एनुं ब्लड ग्रुप ए आवी शके, बी आवी शके, ए बी आवी शके छे, एटले एनुं ब्लड ग्रुप अहीं ओ नी शक्यता नथी, कारण के माता पितानुं ब्लड ग्रुप बी अने ए बी छे, एटले बन्ने एंटीजन ने आवानी शक्यता रहे छे, अथवा एक एंटीजन आवानी शक्यता पूरेपूरी रहेली छे। तो मित्रों आवा घणा बधा प्रश्नों बनी सके, कोई व्यक्तिनुं नाम आपी दे, कोई दंपतिनुं नाम आपशे के आनुं ब्लड ग्रुप आ छे तो एना संतानुं ब्लड ग्रुप कयुं होई शके अथवा एनुं ब्लड ग्रुप कयुं न होई शके, अथवा तो माता अने संतानना रुधिर जूथ परथी पितानुं रुधिर जूथ एना ब्लड ग्रुप जे छे એ કેવું હોઈ શકે, તો એના પરથી પણ આવા બધા પ્રશ્નો બનાવી શકે ટ્વિસ્ટ કરીને, તો ધ્યાન રાખવું। આગળનો પ્રશ્ન છે, નીચે આપેલ કયું જનીન સંયોજન સમયુગ્મી પ્રભાવી છે। મિત્રો સમયુગ્મી અને પાછું પ્રભાવી છે એટલે તરત જ ધ્યાન જાય, આપણે આ યાદ આવી જાય કે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય, આ તો કેવું થયું વિષમયુગ્મી છે। કેપિટલ આર 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 વાય વાય આ સમયુગ્મી દેખાય છે, આ કેવું છે સ્મોલ આર વાય આ નથી, આ પણ નથી, તો દેખીતું છે કેપિટલ આર કેપિટલ વાય વાય સમયુગ્મી પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવે છે। તો મિત્રો આવા પણ અહીં પ્રશ્ન આવી શકે ઘણા બધા। આગળ વધીએ, બંને જનીનો તેમની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે છે। બંને જનીનો સ્વતંત્ર અભિવ્યક્તિ, તો યાદ કરજો આપણે કોડોમિનન્સ ભણી ગયા, કોડોમિનન્સ એટલે સહપ્રભાવિતા, તો સહપ્રભાવિતામાં આપણે જોયું હતું, યાદ કરજો કેટલ્સની અંદર જે પાલતુ પ્રાણીઓની અંદર શરીરની રૂવાટીની મેં તમને વાત કરી હતી, કાળી રૂવાટી હતી, સફેદ રૂવાટી, કાબરચિત્રી રૂવાટી,
तो आंसर शू आवे छे अहीं सहप्रभाविता कोडोमिनेंस रजू करे छे अभिव्यक्ति शू रजू करे छे कोडोमिनेंस एटले के सहप्रभाविता आगळनो प्रश्न लईए सहप्रभावितामां एफ टू पेढीमां संकरण स्वरूप प्रकारनो प्रमाण शू हशे स्वरूप प्रकारनो प्रमाण पूछ्यु छे अहीं मित्रो तो आपणे फरीथी सहप्रभाविताने याद करिए तो तेमां काळा रंगनी रुवाटी हती पछी काबरचित्री रुवाटी हती अने सफेद रंगनी रुवाटी वाळा एक जेम बे जेम एकनुं कंईक प्रमाण त्यां आपणने मळतुं हतुं तो याद करजो ए सहप्रभाविताना प्रमाणने एक जेम बे जेम एक तो मित्रों आ तो आपणे थोड़ा प्रश्नों लीधा अहीं आ आठ दस प्रश्नों थया आना उपरथी घणा बधा आवा प्रश्नों बनी सके आ सिवाय आपणे जे बीजा टॉपिक लीधा एना परथी पण घणा बधा प्रश्नों पूछी शकाय पण आ तो आपणे अंदाज आवे कि आपणे जे कंईक भण्या छे एमांथी केवा एमसीक्यू आवी शके अने आपणे एने सॉल्व करी शकीए के केम तो एने क्यारे सॉल्व करी शकशुं के ज्यारे तमारो थियरीनो जे कॉन्सेप्ट छे जे तमने समजाव्युं छे ए वाँचीने क्लियर होय ए वाँच्युं होय सरस रीते तो ज तमे आवा एमसीक्यूना आंसर आपी शकशो तो आनो स्क्रीनशॉट लईने मित्रों लखी लेवू।